વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. ધી પ્રોડક્ટ રૂલ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે, આ જે લેક્ચર છે, એમાં આપણે જે જીનેટિક્સની અંદર જે ધી પ્રોડક્ટ રૂલ છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને આ રૂલ શું છે, આ રૂલનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, અને આ રૂલ અંગેના જે પ્રશ્નો છે કઈ રીતે બની શકતા હોય છે, એમાં એના વિશે આપણે આ લેક્ચરમાં વાત કરીએ છીએ. અને આના પછીના જે બે ત્રણ લેક્ચર છે એમાં પણ આપણે પ્રોડક્ટ રૂલના જે પ્રોબ્લેમ છે એ જ સોલ્વ કરવાના છીએ. શરૂઆત કરીએ છીએ. પ્રોબ્લેમ જે છે, સૌથી પહેલાં હું તમને પ્રોબ્લેમ બતાવું છું. આપ જે પ્રોબ્લેમ છે એ જુઓ. હવે જો પ્રોબ્લેમ જે છે આ પ્રમાણેનો છે. મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જે છે એમાંથી પહેલો પ્રશ્ન જે પ્રોબ્લેમ, જો પ્રોબ્લેમ શું કહે છે, અ રેર રિસેસિવ હ્યુમન ટ્રેટ ઇઝ નોન એઝ કનજેનિટલ એનાલ્જેસિયા. રેર એટલે ભાગ્યે જ જોવા મળતું, હે ને. રિસેસિવ એટલે પ્રછન્ન. હ્યુમન ટ્રેટ ઇઝ નોન એઝ કનજેનિટલ એનાલ્જેસિયા. એટલે કનજેનિટલ એનાલ્જેસિયા નામની જે બીમારી છે એ મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળતી બીમારી છે. અને આ બીમારી કોને થાય છે? આ બીમારી એવા વ્યક્તિઓને થાય છે, આ રોગ એવા લોકોને થાય છે કે જે પ્રછન્ન જે જનીન છે, પ્રછન્ન એલીલો જે છે એ ધરાવતા હોય ત્યારે એમને આ બીમારી થતી હોય છે. જો હવે આગળ શું કહે છે, ફોર અ ફિનોટિપિકલી અનએફેક્ટેડ કપલ ઇન વિચ ઈચ પેરેન્ટ ઇઝ હિટરોઝાયગસ, કેપિટલ પી સ્મોલ પી. એટલે કપલ જે છે એટલે દંપતિ, પતિ પત્નીની વાત છે. અને પતિ પત્ની જે છે એ ફિનોટિપિકલી અનએફેક્ટેડ, એટલે પતિ પત્ની જે છે એમને આ બીમારી નથી. અને તે કેવા છે? વિષમયુગ્મી છે, હિટરોઝાયગસ છે, કેપિટલ પી સ્મોલ પી. ઓકે, તો અહીંયા તમને કાઉન્સમાં આપેલું છે, વેર પી ઇઝ ધ કોમન એલીલ એન્ડ સ્મોલ પી ઇઝ ધી રિસેસિવ એલીલ. બરાબર, કેપિટલ પી જે છે પ્રભાવી એલીલ છે, સ્મોલ પી જે છે રિસેસિવ એલીલ છે. અને આ જે સ્મોલ પી જે એલીલ છે એને કારણે કનજેનાઇટલ એનાલ્જેસિયા નામની બીમારી થાય છે. હવે પ્રશ્ન જે છે તમને પૂછેલો છે, વી કેન આસ્ક ધી ક્વેશ્ચન, વોટ ઇઝ ધી પ્રોબેબિલિટી દેટ ધી કપલ ફર્સ્ટ થ્રી ઓફસ્પ્રિંગ વિલ હેવ કનજેનાઇટલ એનાલ્જેસિયા. એટલે આ જે પ્રશ્ન છે એમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે આ જે દંપતી છે, આ દંપતીના જે ત્રણ બાળકો જે છે, પ્રથમ ત્રણ બાળકો, પહેલાં જે ત્રણ બાળકો થાય એમને, આ દંપતીને, તો એમને આ જે કનજેનાઇટલ એનાલ્જેસિયા નામની જે બીમારી છે એમના બાળકોને થાય, ત્રણેય બાળકોને, પહેલાં ત્રણ, એની સંભાવના તમને પૂછેલી છે, પ્રોબેબિલિટી તમને પૂછેલી છે. હવે આ જે પ્રશ્ન છે આનો જવાબ આપણે કઈ રીતે મેળવવાનો? તો આ પ્રશ્ન જે તમને જે પૂછેલો છે, તો એ પ્રશ્નનો જવાબ પહેલાં તો આપણે પ્રોડક્ટ રૂલ, ધ પ્રોડક્ટ રૂલ શું છે એ આપણે સમજવું પડે. બીજી વસ્તુ કે જે આ જે બીમારી છે કનજેનાઇટલ એનાલ્જેસિયા, આ બીમારીમાં આ બીમારીના લક્ષણો શું છે, માણસને કઈ તકલીફ થાય છે, બરાબર, એ વસ્તુ આપણે સમજવી પડે. અને એના પછી પ્રોડક્ટ રૂલ જે છે એનો ઉપયોગ કરીને આ જે પ્રશ્નનો જે જવાબ છે, ચાર વિકલ્પો જે છે એમાંથી આપણે જે સાચો વિકલ્પ જે છે એ શોધવાનો છે. અત્યારે આખો જે લેક્ચર છે હું લઈ રહ્યો છું, રેકોર્ડ કરી રહ્યો છું, અને મારી જે એપ છે એના પર આખો જે લેક્ચર છે એ હું અપલોડ કરી રહ્યો છું. આપને રસ હોય તો આપ મારી એપ પર આવીને આ લેક્ચર જે છે જોઈ શકો છો. આ જવાબ કઈ રીતે મેળવાય છે એ તમે શીખી શકો છો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.